સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરમાં શિવાલયો બમ્બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા. આજરોજ તારીખ 5 ઓગસ્ટ શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરે વહેલી સવારથી શિવ ભક્તો શિવજીના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. પવિત્ર બોખના કિનારે આવેલ માર્કંડેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા દૂર દૂરથી શિવ ભક્તો ફક્ત શ્રાવણ માસમાં જ નહીં પણ બારે માસ આવે છે. આ રમણીય સ્થળ જાણે કે પિકનિક સેન્ટર બની ગયું છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે મંદિરના શિખર ઉપર નવીન ધજારોહણ કરવામાં આવ્યું છે. મંદિરના પાછળના ઘાટ ઉપર માર્કંડ મુનિએ તપ કર્યું હોવાથી આ મંદિરનું નામ માર્કંડેશ્વર મહાદેવના નામથી પ્રચલિત થયું છે. પવિત્ર શ્રાવણ માસ ઉપરાંત ગૌરી વ્રત અને જયા પાર્વતીના વ્રતના દિવસોમાં ટ્રસ્ટી મંડળ દ્વારા વ્રતધારી બાલિકાઓને ડ્રાયફ્રૂટ્સ તેમજ ફળોના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. માર્કંડેશ્વર મહાદેવની શોભાયાત્રા વર્ષમાં 2 વાર નીકળે છે, જન્માષ્ટમી અને મહાશિવરાત્રિ. શ્રી ભોળાનાથની પાલખી યાત્રા નગરમાં પરિભ્રમણ કરે છે અને ભોળાનાથના દર્શન કરી શિવ ભક્તો ધન્યતા અનુભવે છે. પ્રાંતિજના નાની ભાગોળમાં આવેલ હરિહરેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રારંભે શિવ ભક્તો દર્શન કરવા આવી પહોંચ્યા હતા. વર્ષો પુરાણા અને પૌરાણિક મંદિરની આસપાસ સુખી સંપન્ન અને શ્રમજીવી એમ તમામ પ્રકારના લોકો વસે છે. શિવજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ધર્મપ્રિય લોકો પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરીને ધન્યતા અનુભવે છે. ખાસ કરીને શિવજીના મંદિરમાં શિવલિંગની પૂજા મહિલાઓ કરી શકતી નથી, પરંતુ આ શિવાલયોમાં મહિલાઓ શિવજીની પૂજા અર્ચના કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં મહિલાઓ પણ શિવલિંગને જળ અભિષેક તથા દૂધ ચઢાવીને ધન્યતા અનુભવે છે. આ મંદિરની બાજુમાં આવેલ અંબાજી માતાનું મંદિર આવેલ છે, જેના કારણે શિવ અને શક્તિના દર્શનનો લાભ લઈ હરિભક્તો ધન્યતા અનુભવે છે. હરિહરેશ્વર મહાદેવના બાજુમાં આવેલ હોલમાં ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રતની પૂજા અર્ચના માટે વ્રતધારી બહેનોને મંદિરના મહંત અશોકભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાવે છે. પ્રાંતિજના મધ્યભાગમાં આવેલ જબરેશ્વર મહાદેવનું મંદિર ગુર્જરની પોરના નાકે આવેલ છે. વર્ષો પૂર્વે ગુર્જર સમાજના લોકો અહીં વસતા હતા. તે સમયે ત્રિવેદી મેવાડા સમાજના ધર્મપ્રેમી લોકો દ્વારા અહીં એક વિશાળ શિખરબંધી શિવાલયનું નિર્માણ કરીને તેમને જબરેશ્વર મહાદેવ તરીકે ઓળખાવવામાં આવે છે. આ મંદિર રહેણાંક વિસ્તારમાં આવેલ હોય ધર્મપ્રેમી ભાઈ બહેનો સવારે ને સાંજે શિવજીની આરતી ઉતારી ધન્યતા અનુભવે છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તો દ્વારા બિલીપત્ર, દૂધ તથા જળ અભિષેક કરી શિવજીની ભક્તિ કરે છે. મુખ્ય બજારમાં આવેલ જબરેશ્વર મહાદેવના દર્શન કરવા વેપારી લોકો પણ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આવે છે. પ્રાંતિજ તપોદન ફરીમાં પણ વર્ષો જૂનું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું સુંદર શિવાલય આવેલ છે. આ મંદિરનું નિર્માણ પૌરાણિક કાળમાં થયેલ હોવાથી તેનું રિનોવેશન કરી સુંદર મંદિર બનાવેલ છે. તપોદન રાવળ સમાજના લોકોમાં ધાર્મિક કાર્યમાં સુંદર સહયોગ આપ્યો હતો. મંદિરની બાજુમાં વિશાળ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે શિવજીની પૂજા અર્ચના તપોદન રાવળ સમાજને વરેલી છે, જેથી તપોદન રાવળ સમાજના લોકો દરેક શિવાલયમાં પૂજા અર્ચના કરે છે. પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરે આ શ્રાવણ માસમાં શિવ ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતા. ઓમકારેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં 12 જ્યોતિર્લિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી શિવ ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે. આ વિસ્તારમાં આવેલ જનતા સોસાયટી, શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના સુંદર સહયોગથી શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વમાં મહાપ્રસાદ આપવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં સમયે રાત્રિ સમયે ભજન કીર્તન લોકોને આમંત્રિત ઓતપ્રોત બની જાય છે. પ્રાંતિજના બધા જ શિવાલયોને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા તથા શિવ મંદિરોમાં ધજા ચઢાવીને શિવ ભક્તો ધન્ય બન્યા હતા. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.
ઓકે, ઓમ નમઃ શિવાય. આ પવિત્ર શ્રાવણ માસ શ્રાવણ સુદ એકમના રોજ આ શિવજીનો પ્રિય માસ છે. આ માસમાં લોકો બિલ્વપત્ર અલગ અલગ પ્રકારના પુષ્પોથી ભગવાન શિવજીની પૂજા આરાધના કરે છે. શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે મારા ટ્રસ્ટ તરફથી પાણી ચડાવવા માટેની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ફરજિયાતપણે આ માસે પીતાંબર પહેરવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને બધા ભક્તો રાજી ખુશીથી પીતાંબર પહેરીને ભગવાનની પૂજા કરે છે. અને જેને પીતાંબર નથી પહેર્યા અને જે પેન્ટ શર્ટવાળા હોય અથવા તો જે બહેનો હોય એ ત્યાં મંદિરે એક કુંભ મૂકેલ છે, એ કુંભમાં પાણી દૂધને ચડાવીને પૂજા કરે છે. અને અહીંયા જે કોઈ વ્યક્તિ પીતાંબર ભૂલી ગયા હોય અને જો એમને પીતાંબર પહેરીને પૂજા કરવી હોય તો મંદિર ટ્રસ્ટ તરફથી અહીંયા પીતાંબરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અહીંયા પાણી ચડાવવા માટે તાંબાના લોટા અને પુષ્પ અને બીલીપત્ર મૂકવા માટે સાબડીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ ચંદન તલ ચોખા માટેની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ રીતે આ શ્રાવણ માસમાં ભગવાન શિવજીની આરાધના કરવા માટે આ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરે આવે છે. શ્રી માર્કંડેશ્વર મહાદેવ નો મહિમા એવો છે કે શ્રી માર્કંડ ઋષિએ અહીંયા તપ કરેલું અને અલ્પ આયુષ્યમાં તેઓ ચિરંજીવી બનેલા અને અહીંયા એનું બહુ મહત્વ. લોકો આશા શ્રદ્ધાથી અહીંયા આવે છે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરે છે. હર હર મહા